અમીરગઢમાં 16 વર્ષ અગાઉ બનાવેલ વેચાણવેરા કચેરીનું ઉદઘાટન કર્યા વગર જ ખંડેર બની છે. સરકારના કરોડો રૂપિયા અહીં વેડફાયા હોય તેમ લાગી રહ્યું છે. અમીરગઢમાં આવેલ વર્ષો અગાઉ બનેલી વેચાણવેરા કચેરી ઉદઘાટન વગર ખંડેર હાલતમાં પડી છે ત્યારે પંચાયત દ્વારા આ કચેરીને બસ સ્ટેન્ડ માટે ફાળવાય તેવી લોક માંગ ઉઠી છે. પરંતુ સેલટેક્સ કર્મચારીઓના નકારાત્મક વલણના કારણે હાલ તો આ કચેરીમાં ગાંડા બાવળનું સામ્રાજ્ય જોવા મળે છે. તેમજ સરકારના કરોડો રૂપિયા બાવળમાં અટવાયા હોય તેમ જોવા મળી રહ્યું છે. આ બાબતે અમીરગઢના યુવા સરપંચે સેલટેક્સ કચેરીની જમીન નવીન બસ ડેપો માટે ફાળવવામાં આવે તેવી મુખ્યમંત્રીને અનેક વાર લેખિતમાં રજૂઆત કરી છે. પરંતુ સરકાર આ બાબતે ક્યારે પગલાં લેશે તે તો હવે જોવાનું રહ્યું. જો કચેરીની જગ્યાએ નવીન ડેપો બનાવવામાં સરકાર સફળ રહે તો લોકો માટે ટ્રાફિકની સમસ્યાનો હલ આવી શકે તેમ છે. વિનોદસિંહ ડાભી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ અમીરગઢ.